આજે હું તમને બતાવવા જઈ રહી છું દરિયાના જાબાઝની એક અનોખી અને એક નવી કહાની. આ કહાનીનું નામ છે આઈએનએસ વિક્રમાદિત્ય. શું છે આઈએનએસ વિક્રમાદિત્ય? શું છે આની ખાસિયત? આવો જાણીએ. ચીનના ગગડ સે હાજા, પાકિસ્તાન ભરશે પાણી. કેવું છે આ હરતું ફરતું યુદ્ધ મેદાન? 44,500 ટન વજનની વહન ક્ષમતા ધરાવતું વિક્રમાદિત્ય 284 મીટર લાંબુ અને 3 ફૂટબોલ મેદાનની સમકક્ષ છે, જેની ઊંચાઈ પર 22 માળની ઇમારત જેટલી છે. આ ઉપરાંત તેના પર 30 લડાકુ વિમાન અને ટોહી હેલિકોપ્ટર હંમેશા દુશ્મનોના હાજા ગગડાવા તૈનાત રહે છે. તો જહાજ પર 1609 સૈનિકો પણ હાજર રહે છે. જહાજને અત્યંત આધુનિક નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. તેને દરિયાઈ હુમલાને ખાળવા સર્વેલન્સ રડારનું હાઈટેક સુરક્ષા કવચ પણ આપવામાં આવ્યું છે. જહાજ પર 18 મેગાવોટની વીજળી મળે છે. ઉપરાંત 400 ટન જેટલું પીવાનું પાણી પણ મેળવવામાં આવે છે. ભારતીય નૌસેનામાં વિક્રમાદિત્યની એન્ટ્રી સાથે જ એશિયાઈ ઉપખંડમાં 2 વિમાનવાહક યુદ્ધ જહાજ ધરાવતો એકમાત્ર દેશ બની ગયો છે. દર કલાકે 30 નોટિકલ માઇલની ઝડપથી અંતર કાપતા આ જહાજમાં 9 સૈનિકોને 1 મહિનો રહેવા માટે 1,00,000 ઈંડા, 20,000 લીટર દૂધ અને 16 ટન ચોખા સહિતના સામાનની જરૂર પડે છે. મહત્વની વાત એ છે કે સોવિયત સંઘના વિઘટન બાદ રશિયાએ આ જહાજમાં આગ લાગ્યા બાદ તેનો ઉપયોગ બંધ કર્યો હતો. રશિયાએ ભારતને આ જહાજ મફતમાં આપવાની પેશકશ કરી હતી, પરંતુ તેની મરામતનો ખર્ચ ભારતને ભોગવવા કહ્યું હતું, જેથી ભારતે આ જહાજ 2.3 અબજ ડોલરમાં ખરીદ્યું છે, જેની માત્ર બોડી જ જૂની છે, જ્યારે જહાજ સંપૂર્ણ આધુનિક સાધનોથી સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાની તાકાત વિક્રમાદિત્યના સમાવેશ સાથે જ પાડોશી ચીન કરતા 2 ગણી થઈ જશે. એશિયાઈ ઉપખંડમાં એકમાત્ર ભારત પાસે જ 2 વિમાનવાહક યુદ્ધ જહાજ છે. વિશ્વમાં અમેરિકાના 10 બાદ ભારત અને ઇટાલી 2-2 વિમાનવાહક યુદ્ધ જહાજ ધરાવે છે. આઈએનએસ વિક્રમાદિત્યએ ભારતીય નૌસેનાની તાકાત પહેલા કરતા ઘણી વધારી દીધી છે. અને ખાસ અહીં જે વિમાનો છે, ચાહે મિગ વિમાનોની વાત કરીએ કે પછી સ્પેશિયલ હેલિકોપ્ટર્સ અહીંના છે એની વાત કરીએ, ડેફિનેટલી આનાથી ભારતીય નૌસેનાનો ઉત્સાહ પહેલાં કરતાં ઘણો વધ્યો છે અને હવે તેઓ પહેલાં કરતાં વધુ શક્તિશાળી બની ગયા છે. કેમેરા પર્સન યોગેશની સાથે નીરૂ, TV9 મુંબઈ.